நமோ நோயே சௌரி அந்தானம் நமோ நோயே சௌ சிதானம் நமோ நோயே சௌ ஆயிரியானம் நமோ நோயே சௌ ஜாயானம் நமோ நோயே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய் ஓம்காராய நமோ நம மங்கணம் பகவானையோ மகிழம் ஊக்கமோமி மங்களம் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமாசுமரிசாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சுவாய் பாவாய சர்வமா பிரபாவ நிருசனிதாதா சமாதி தந்திரம் கிருஷ்ணு செல்லிட்டு ஆத்மானம் தியான கே அனுபவம் கேம் காய் கேம் கேசே अखंड आत्मा अभेद जिस जमा स्त्री पुरुष नपुंसक नहीं जमा एक बेतरण संख्या ही नहीं तेम जमा षटकारक न भेद पण नहीं આત્મા કરતા અને આત્માનું કાર્ય ને આત્મા સાધન ને એવા જે ભેદ દ્રષ્ટિના વિષયમાં આત્માના એ ભેદ નથી. આત્માનો અનુભવ થતા એ ભેદ દ્રષ્ટિમાં રહેતો આ ખરી વાત છે. હવે આ બધું બહારથી માનવું છે, વ્યવહાર શીખાશે કે આવી સમજણથી જ્ઞાની ભેદ વિજ્ઞાન કરી પરથી જુદાપણ કરી સ્ત્રી પુરુષ ને પુષ્કના શરીરથી અને એની વાત એનાથી ભિન્ન કરી અને કારકોના કરતા કર્માદિના ભેદનું લક્ષ છોડી દઈ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવાની નિરંતર ભાવના ભાવે છે. આમાં કઈ વ્યવહાર કરતા થાય અનુભવ ભેદ પાડતા પણ ન થાય, વસ્તુ તેવી છે. અખંડ ચૈતન્ય મૂર્તિ અભેદ એમાં ભેદનો પણ જે આશ્રય નથી, ભેદનું જ્યાં લક્ષ નથી, એવો ચૈતન્ય અભેદ એની અનુભવ દ્રષ્ટિ થતા વિકાર અને ભેદ પણ નાશ થાય પામી જાય છે એમ કે છે. એ ત્રેવી થઈ ગઈ. જે આત્માથી શું અનુભવમાં આવે છે, જે આત્માથી નિયમો ભેદ દ્વારા અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છે. યદ અભાવે સુસુપ્તો હમ યદ ભાવે વિચિત્તમ અતેન્દ્રિય નિર્દેશમ તત્સંવેદ્યમ ન અહમ. જે શુદ્ધ સંવેદન રૂપના અભાવે આનંદ સ્વરૂપ એને સ્વમાન થતાથી સમનામ પરનો આશ્રય છોડી અને સ્વના આશ્રય પ્રત્યક્ષ વેદન થાય તેના અભાવે Yeah.
એટલે તેની અનુપલબ્ધિમાં શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય સમ્યક દર્શનમાં અપ્રાપ્તિ, સમ્યક દર્શન વડે સ્વરૂપની અપ્રાપ્તિ, એ વખતે અપ્રાપ્તિમાં હું કેવો હતો? યથાર્થ પદાર્થ પરિજ્ઞાનનો અભાવ, જેનું લક્ષણ વાસ્તવિક આત્મા વસ્તુ સ્વરૂપે જે રીતે શુદ્ધ ને અભેદ છે એનું જ્ઞાન નહોતું, અને એ શુદ્ધ ને સ્વભાવની પ્રાપ્તિ નહોતી ત્યારે હું કેવો હતો? પરિજ્ઞાન જેનું લક્ષણ એવી નિંદ્રામાં હું ગાઢ ભરાયેલો હતો. શુભાદી વિકલ્પોના ઘેરાવામાં હું હતો. હા, એ શુભ વિકલ્પ જે છે એમાં હું લંપટાયેલો હતો, લપેટાયેલો હતો. આ તો ઠેઠની વાત છે ભાઈ. સમ્યક દર્શનમાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના અભાવે હું વસ્તુના પરિજ્ઞાન જ્ઞાનો નિંદ્રામાં સૂતો એવો હતો. ચાહે તો અજ્ઞાનનું જ્ઞાન કર્યું હોય, ચાહે તો શુકલ લેશા નવમી ગ્રેડ જવાની થઈ હોય. પોતાનું સ્વરૂપ જ્ઞાનાનંદ એનો પાનનો જ્યાં અભાવ હતો ત્યારે હું તો નિંદ્રામાં સૂતો. આ બધા ધંધા ધંધા કરે તો સૂતો થેમ કે ધંધા કરતો નથી, પણ ધંધાના વિકલ્પમાં ઘેરાઈ ગયેલો છે. જ્યારે હું સૂતો હતો નિંદ્રામાં મારી ચીજ શું છે એનું મને ભાન નહોતું. હા, અને જેના સદભાવના વસ્તુ સ્વરૂપ ચૈતન નિર્વિકલ્પ અભેદ એનો અનુભવ થતા સમ્યક દર્શનમાં અભેદની પ્રાપ્તિ થતા જેના તત્સ્વરૂપના સદભાવના જેવો સ્વરૂપ જ્ઞાયક ચૈતન્ય નિર્મળ પવિત્ર આનંદ છે એની પ્રાપ્તિમાં એ સ્વરૂપનો અનુભવ થતા, આ તો એક ને બે વાત છે. ચાહે તો દયાદાન વૃદ્ધ ભક્તિ આદિનામાં હું, પણ હું એમાં ઘેરાયેલો હતો, મારી ચીજનું જ્ઞાન નહોતું મને એમ કે. ચૈતન સ્વભાવ મારી હયાતી પરમ પવિત્ર એવું ભાન થતા હું જાગ્યો. વિશેષપણે જાગૃત થયો. યુથિત છે ને, યુથિત છે ને, વિયુથિત વિ એમ કહે છે, વિયુથિત વિશે શાસ્ત્રના જાણવામાં પણ જાણે હું જાગ્યો હતો એમ માનું પણ બરાબર એમ કે છે.
ચૈતન સ્વરૂપનું સ્વસંવેદ થતાં હું જાગ્યો. હા, હું તો પરમ પવિત્ર આનંદનો નાથ છું એમ મારી દશા જાગ્રત થઈ. સમજાણું કઈ યથાવત સ્વરૂપના પરિજ્ઞાન સ્વરૂપે જેવું આત્માનું નિર્વિકલ્પ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ છે એવું પરિજ્ઞાન સ્વરૂપે હું પરિણમો. એની શ્રદ્ધા એટલે કે એના શુદ્ધ સ્વરૂપે પરણવું. જેવું શુદ્ધ સ્વરૂપ છે એ રૂપે પરણવું થવું એનું નામ જાગ્રત અને સ્વરૂપની ફિરતા, અને એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને મેળાશ ગોવિંદ દાદા અમને ચાલુ અમને તો ઊંઘમાં એ છઠ્ઠું અથવા આવે કે મને કેવું છઠ્ઠું આપું હે? અમારે તો છઠ્ઠું હાથમાં આવે છે, છઠ્ઠું મુનિને છઠ્ઠું હાથમાં ગુણતા હોય. હું એ પાંચ પાંચ છ છ કલાક ઊંઘમાં એ છઠ્ઠું આપું હોય. આ શું કે જબલપુરમાં જયશંકર ડોક્ટર આવે અરે ઊંઘમાં સાચો અનુભવ હોય તો ઊંઘ વખતે તો છઠ્ઠું જ હોય. જાગ્રત હોય તો અને ઊંઘની દશા મનીને તો સવારમાં એવું નતું. પીછળી રહીણી પાછલી રાત્રિમાં થોડું એક કરવટે આમ હોય તો એક પડખે ચીકણી એક પડખે કરવું એટલે એક પડખે થોડી વાર નીંદર આવી જાય. હા, 20 સેકન્ડ ની અંદર તરત જાગી જાય છે જ્યાં સાથ અપ્રમ દિશા. હા, અહીંયા તો સમ્યક દર્શનની વાત કરી છે એ સહિત આચાર છે ચારિત્ર સહિત છે. અને આચાર પોતે કે હું જાગીને જોઉં ત્યાં આ જગત દિશે નહીં વસ્તુ સ્વરૂપ ચૈતન્ય જ્ઞાન ધૂત ભાવ જ્યાં અનુભવમાં આવ્યો કે છે હું છૂટો છું જાગી ગયો. ભાવ નિંદ્રા એ સૂતો થો એ હું જાગ્યો. પદાર્થનું પરિજ્ઞાન જેવું આત્મા છે તે રીતે સમસ્ત પ્રકારે જ્ઞાન એનું થયું. સમજાય છે? કાંઈ છે યથાવત સ્વરૂપના પરિજ્ઞાન સ્વરૂપે, યથાવત સ્વરૂપના પરિજ્ઞાન સ્વરૂપે. હા, રાગ ને વિકલ્પ રૂપે પરિણમ હતું એટલે કે દશામાં એ પરિણત દશા હતી. હું તો શુદ્ધ ચૈતન્ય છું એવું સ્વસ્વરૂપના ભાનમાં યથાવત સ્વરૂપના પરિજ્ઞાન જેવું ભગવાન આત્મા નિર્મળાનંદ શુદ્ધ છે તેવું યથાવત સ્વરૂપનું પરિજ્ઞાન એનું જે સ્વરૂપ છે તેનું વિશેષ જ્ઞાન સ્પષ્ટ એમાં હું પરિણમ. સમજાવું કઈ મારા બહુ જુદી જાતમાં લોકો બહારથી
una hija nueva. Le noto el micro que te tiró con el micrófono. Se está abandonando el que te tiró el micrófono. A tu micrófono, alguien mejor. Oye, ¿qué? ¿Me ni anda a la mano? No, 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 așa, ugări cu clienta. Șanții mai cu clienta. Până ei am cătău că te tigă, că din mai era agitrii noi, sau ată oameni mai. Călcă te tigă, hai bine, hai bine, hai bine. Ce am mai cum și bapă. E mai cum că eu e asta. E to ek tu vikalp na halwani kriya mari e manyata to mithya chhe barabar ane ghana ne hazaro manas ne me dure aayi aadmi ye lo kya mar baba itna dhant bahut jodi jata hai દુનિયા માને અને દુનિયા પસંદ કરે એથી વસ્તુ કઈ અહીં આવી જાય છે. અહીંયા તો કે છે કે હું જીવું મારું યથાવત નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ યથાવત તે સ્વરૂપે પરિજ્ઞાન રૂપે પરિણમ. સમજાણું કઈ યથાવત સ્વરૂપના પરિણામ સ્વરૂપે પરિણમ. આમ બહારથી શાસ્ત્રથી ભણીને થયો એ નહીં. સમજાણું કઈ ભગવાનને પડખે ચડીને મેં આત્માનું સ્વરૂપ બરાબર જાણી શક્યા. એ રૂપે હું થયો હવે રાગની ક્રિયામાં આંધો હતો, નિંદ્રામાં હતો. વ્યવહારની ક્રિયાઓ વિકલ્પ જે આંધળા શરીર આંધળું કયું આવ્યું છું. અહીં તો વિકલ્પ આંધળો છે. આ તો કારકોનો ને હેદ કિરણ તે ભેદરૂપ વસ્તુનો વિકલ્પ રાગ છે. એ રાગ ને રાગ તો આંધળો છે. રાગમાં એક તો બુદ્ધિ તો આંધળો જ્ઞાન છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી એટલે કે એમ લક્ષણે છોડી દઈ અંતર ચૈતન્યના ઊંડાણ સ્વભાવમાં જ પ્રવેશ કરે ત્યારે તે જ્ઞાનને આનંદ રૂપે થાય ત્યારે હું જાગ્યો એમ કહેવામાં આવે. જોવા સર્વજ્ઞ વિકરાળ પરમેશ્વરનું પ્રેમ સમ્યક દર્શનનું આ સ્વરૂપ સમાધિનું સ્વરૂપ સમ્યક દર્શન જ્ઞાનકારી પણ સ્વરૂપ એવો અર્થ છે. તત્ સ્વરૂપ કેવા પ્રકારનું છે? ભગવાન તત્ તે સ્વરૂપ શિવાનંદ પ્રભુ આનું સ્વરૂપ કેવું છે? અતિન્દ્રિય છે. ઇન્દ્રિય જન ગાય નથી. ઇન્દ્રિય જન નથી. ઇન્દ્રિય થી પકડાઈ હોય છે. સમજાણું કઈ ઇન્દ્રિય ગ્રાય નથી. વચન અગૂચર શબ્દ વિકલ્પ થી અગૂચર હોવાથી
શબ્દથી વક્તવ્ય છે, અવક્તવ્ય છે, એને સત્ય બની છે, પણ શબ્દથી ગંડ છે એમ નહીં. શું કીધું? વચનથી વક્તવ્યતા અવ્યક્ત છે એમ નહીં, વચનથી કથન વ્યક્ત છે, કથનથી અવ્યક્ત છે, કથનથી વ્યક્ત અવ્યક્ત છે એમ શબ્દ બની થાય. અને કુતરી નહીં આવે છે નહીં, નામ થાપના દરેવને ભાવ થાપના કહી શકાય, નામ એ વસ્તુ જુદી, આ જુદી. એ વચનથી કહી શકાય જુદી વાત છે, અને વચનથી ગંગ છે એ જુદી વાત છે. સમજાણું થાય? શબ્દ વિકલ્પોથી અગમ્ય છે. હા, કોઈ કે ત્યારે પછી એને સંભળવાનું શું કરવા? શબ્દથી વાણીથી તો અગમ્ય છે, અને વક્તવ્ય છે વાણીથી કથનથી, તો કથનથી વક્તવ્ય છે, તો વક્તવ્ય દ્વારા એ જણાય એવું નથી. ના, એનું બસ છોડીને અંતરવેદનમાં જાય ત્યારે જણાય. હા હા, સમજાણું કઈ? શબ્દો દ્વારા કહેવામાં નહીં આવતું હોવાથી એ શબ્દો સાધન વાત છે. શબ્દો દ્વારા કહેવામાં આવે, વક્તવ્ય છે, પણ શબ્દ દ્વારા વેદવામાં જણાવવામાં આવે એમ જોઈએ. સમજાણું? સ્પંદન શબ્દો દ્વારા કહેવામાં ન આવે, આવે છે. સમજાણું કાંઈ? આજ તો ભાઈ આપણે શબ્દો દ્વારા કથનથી વક્તવ્ય છે, પણ શબ્દો દ્વારા જણાય વેદા એવો યાદ નથી. હા હા, મનોરંભાઈ આવો મારે ઘરે એમાં. હા, જ્યાં જે કથા રૂપે પ્રભુ બિરાજે છે ત્યાં જાય તો જણાય એવો છે એમ કે કોઈ માણસને મળવું હોય તો મકાનમાં જાય ત્યારે મળે નહીં, ભીત આડી હોય ને બહારથી મળે મળે. હા, એમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન ને આનંદ સ્વરૂપ એ સર્વ સંસારમાં કહ્યું છે ને, જે આત્મા જ્ઞાન છે, જ્ઞાનથી આત્મા, પણ આત્માથી જ્ઞાનને શું ખાધી નહીં? નહીં, દિલીપ શું કહ્યું? જો વિશેષણ કહેતો હતો ને, શું મારું વિશેષણ આત્માના હોય પછી જ્ઞાન છે પકડવું આવે એવું આવે. સર્વસંસારમાં કહ્યું છે કે જ્ઞાનથી આત્મા, આત્માથી જ્ઞાન અને આત્માથી દર્શન, આત્માથી આનંદ, એમ અનેક ગુણ છે. સમજાણું કઈ? જ્ઞાનથી આત્મા, કેમ કે જ્ઞાનથી આત્મા થવા, પણ આત્માથી એકનું જ્ઞાન છે એમ નથી. સમજાણું કઈ? જ્ઞાન આત્મા સાથે અભેદપણું છે, તેથી તે જ્ઞાન તે આત્મા, આત્માથી જ્ઞાન એકનું એમ નથી. તો બીજા બધા ગુણો રહી જાય. સમજાણું કઈ? કેમ
કે જે આત્મા તે જ્ઞાન એકનું હોય તો અનંતાગુણની પર્યાય પ્રગટો ન થઈ. એકલી જ્ઞાનની અવસ્થા પ્રગતિ એ હોઈ શકે નહીં. હા, સમજાણું કઈ? જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન, આત્મા તે આનંદ, આત્મા તે શબ્દ, આત્મા તે ભૂલાય. આ તો બહુ તમારા છોકરા વચ્ચે આજે કોઈ વાત થઈ નહીં હોય. ને ક્યાં હતી ત્યાં વાત? ને આમથી સંપ્રદાયમાં નથી તો તમારે ઘરે ક્યાંથી હોય? હા, વસ્તુ એવી છે ભાઈ, એ છે કે વતનથી કથનથી વક્તવ છે, પણ વતનથી ગિન છે કથનથી એમ સમજાણું કઈ? શું એમાં ફેર પડ્યો? હા, શબ્દો દ્વારા કહેવામાં નથી આવતું એમ નહીં, અનુભવમાં આવતું નથી. શબ્દોના લક્ષે કે વિકલ્પના લક્ષે એ અનુભવમાં આવેલી છે નથી. સમજાણું કઈ? આ તો મોડા મોવાળા પીરવા એ કરતા ઝીણી વાત છે. જુદી હોય છે કેટલાક મોવાળાની શેડે. સમજાણું કઈ? ઘણા વખતે રામ તમને વાત ચોરાશી ની વાળી જો વાવ ને બે કટકા ઉપર છે, વાવ ને બે ઉપરના છેડા જુદા અણ્યું. હું જાણ થાય શું કહ્યું? વાવ ને છેડા બે હોય, વાવ ને એક જ છેડો એ નહીં, કૂક ને એક હોય, કૂક ના બે છેડે બે ભાગ. એને ચીરવા હોય તો શીર, તેને જુદો પાડો હોય તૂટી જાય. હા, આ તો એનાથી જેની ચીજ છે ભગવાન. એને એના છેડામાં જ્ઞાન વસુન આનંદાને પર્યાયો છે, પણ એ પર્યાય તો વસ રાખીને લીધા હે આત્મા એમ નથી. સમજાણું કઈ? આ તો આ શબ્દ દિલ છે ને સુધારો છો. અરે ભૂલશે થોડી ભાઈ, બસ એટલી લેવું, એટલું લેવું, એ તો એ વખતે થઈ કોઈ નિર્દેશ છે ને, વાણી દ્વારા થઈ શકાતો નથી એ શબ્દ ત્યાં લીધો. અનિર્દેશ છે ને, અનિર્દેશ શબ્દ છે ભાઈ, બહુ પાઠ અનિર્દેશ એમાંથી કહેજો છે ને, પાઠમાં એમ છે. અનિર્દેશ વચનોથી અગમ, પણ એ વચનથી અગમ એનો અર્થ છે. નિર્દેશ એટલે નહીં કહી શકાય એવો શબ્દાર્થ એવો થાય ભાઈ. નિર્દેશ કહી ન શકાય એ, પણ એનો અર્થ એમ નથી. જુઓ એનો અર્થ જ એક જુઓ, એનો અનિર્દેશ વચનોથી અગમ્ય છે, પછી વચનોથી નહીં કહી શકાય એવું એ વળી પોતે કાંપો પાછો નાખ્યો છે, ટીકા નાખ્યો એટલે અનવ્યાસમાં, અનવ્યાસમાં નાખ્યો અને આ નાખ્યું છે. અનિર્દેશ શબ્દ છે ખરો નહીં, એટલે એને એમ ગમ્યું.
શબ્દ વિકલ્પ અગોચરત્વ એમ સમજે છે ટીકા ટીકા પણ એમ છે અનિર્દેશ શબ્દ વિકલ્પ અગોચરત્વ શબ્દ અને વિકલ્પ થી ગન અગન છે પણ શબ્દ થી કહી શકાય નહીં બિલકુલ એમ નથી કથનથી કહી શકે એ વળી જોયું કઈ કઈક એના ઈશારા આવે સમજાવું કઈ છતાંના ઈશારા દ્વારા એ જણાય આત્મા એવો નથી શબ્દો દ્વારા કહેવામાં આવતો અનિર્દેશ છે ને એટલે ટીકા કરે એમ નથી નિર્દેશ સંપૂર્ણ કરે ને કેમ નહીં કહી શકાય નહીં એમ બીજું ટીકા કરે એમ નહીં એમ શબ્દ નથી અનિર્દેશ એટલે વચન ના વિકલ્પ દ્વારા ઘણા એવું નથી આ કે તે સ્વરૂપાદી રૂપે કહી શકાય એવું નથી આ કે તે સ્વરૂપાદી રૂપે કહી શકાય એવું નથી એ તો વાણીથી કહી શકે અનુભવ માં આવે નહીં શબ્દ વિકલ્પ અગોચર અનંત શું છે હા હા એ છે આ કઈ આરોપે છે એ નિર્દિષ્ટ શું હશે કેમ એમ પછી આ નિર્દિષ્ટ હશે પણ એવું નિર્દેશ નો અર્થ એના દ્વારા જણાય એવો નથી સમજાવું કઈ કેમ કે અહીં તો સીધી કર્મ છે સ્વસંવેદ્યમાં તો પણ છે ને એ સિદ્ધ કર્મ છે હું વાણીને વિકર્મ દ્વારા જણાય એવો નથી ચોથું પદ છે ને ચોવીસ સ્વસંવેદ્યમ એમ એ સિદ્ધ કર્મ છે બસ એ હું તો મારા જ્ઞાનના અનુજ્ઞાન પ્રત્યક્ષ વેદન દ્વારા જણાવેલો છું હા સમજાણું કઈ તો જે વ્યવહારે નીચે ખાઈ આમાં રહ્યું નહીં ખાય હા કેમ બધા વ્યવહાર સાધન નીચે સાર નીચે નીકળ્યું હા પંડિત જે નીકળ્યું આપણે પચાસ રૂપિયા જે છે લખવું પડ્યું આમ તો નીચે તો ગુમાડ્યું હોય એમ કહ્યું સાંભળે બાપા આ વિતરાજ મારે છે ભાઈ એક ન્યાયમાં ભરી પણ ફેર પડે વસ્તુ નહીં રહે અહીં તો કે છે કે પેલો ગુણગુણીનો ભેદ કે અંત જડતો શબ્દ અંતે ભાઈ એ દ્વારા જણાયેલો નથી અને જાણું કઈ એટલે કે વ્યવહારથી જણાયેલો નથી એમ થયું એનો સમજાણું કઈ શાસ્ત્ર નું જ્ઞાન છે એ પણ વ્યવહાર એનાથી જણાયું નથી એમ કે છે કરતો ના દિશા તો આમ ભાગ ભાગ્યું છે હા મારે ભગવાન ત્રિલોક નાથના પિતા એ તો કઈ ઓછી વાત છે સાધારણ વાત સમજાણું કઈ આ કે તે સ્વરૂપાદી રૂપે કહી શકાય એવું નથી એટલે ઉલટી કામ પછી કઈ કરું ને નિર્દોષ શું હશે કેમ પણ એનો અર્થ એ બસ જાણ તો એવા પ્રકારનું સ્વરૂપ ક્યાંથી સ્થિત થાય
તો કે છે કે વિકલ્પ ને વાણી દ્વારા એ વસ્તુ જણાય નહીં, વેદાય નહીં, અનુભવાય નહીં. તો અનુભવાય કઈ રીતે? એમ કે છે, નકાર કરીને નકાર સિદ્ધ કરે, સિદ્ધ કરે છે. તે સ્વસંવેદન સ્વરૂપ, તે ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય, એ તો અંતરના જ્ઞાનના વેદનથી ગ્રાહ્ય છે. સમજાણું થાય, જ્ઞાનની પર્યાય એની સંયુક્તતા એ જ્ઞાનથી જણાયો છે. યથાપથ ત્યાં જે સ્વરૂપ એની જ્ઞાનની દશાથી જણાયું છે. વ્યવહારના વિકલ્પો, ગુણ ગુણ વેદના વિકલ્પો, રાગ હો, એનાથી અંતર્મુખ થઈ શકશે નહીં. બરાબર, એનો અર્થ કે એનાથી જણાશે નહીં. સ્વસંવેદ સ્વરૂપ ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય એવું સ્વરૂપ થી હું છું. મોક્ષના મેવા પાકવા છે. આનંદ પાકે છે, આનંદ ને જ્ઞાનની પર્યાયથી હું જણાયો છું. તે હું એનાથી જણા એવો હું જ્ઞાન આનંદની દશાથી આ એ જણાય એ હું. અરે જેને લક્ષ્મી નથી આ વાત અને માની બેસે કે નહીં, સાધુ છે, સાવ છે, ભક્તારી છે, સ્વતંત્ર જીવે અને આમ જ હું અમુક આવતી કેવું છે. શોધવાનું નિંદ્રા આપણે મારા સ્વરૂપમાં શરીરના અભાવે એટલે કે નિંદ્રા આપણે આવા ભાવ થયા, એટલે કે અજ્ઞાન અને નિષ્કાર ભાવ થયા આવા ભાવ થયા. હવે જેનાથી વિકલ્પથી તો ભાવ થયા તો ભવના સ્વભાવનો અભાવ લાવો એ ભવના ભાવથી કેમ જણાય? ભગવાન આત્મા ભવના ભાવ અને ભવના સ્વભાવથી અભાવ થયો છે. સમજાવું જણાય પ્રભુ. અરે આવી વાત હું કરી છું, માનું ફોન કરે આમ કર્યું કે હું ઘરે કર્યું વસ્તુ શું કોણ છે સંકેત માનો દીક્ષા દે છે દરેક સંકેત મારો થાય છે દીક્ષા આપે. અરે ભગવાન ક્યાં દરેક વ્યવહાર સંકેત કોને નીચે હોય તો વ્યવહાર હોય. સમજાવું કાંઈ વ્યવહાર તો આંધો છે, એ આંધળાને જાગીને જોનારો જાગ્યો તો એને આંધળાને વ્યવહાર કહેવાય છે. આંધળો જાણવાનું કામ કરે, આંખ્યું નહીં કે જોવે છે. સમજાવું કઈ સહેલી છે, પણ સહેલી વિકલ્પ છે તો આંધળો છે, વ્યવહાર છે તો રાગ છે,
આંધળો જાણવાનું કામ કરે કે ના ના ભાઈ, એ દેખ તો દેખતાની પ્રણતિ દ્વારા તમને થઈ શકે, એનાથી જણાય એવો થાય. સમજાણું કઈ પ્રભુ? બાવા જે શુદ્ધાત્મા સ્વરૂપ અતિન્દ્રિય ઇન્દ્રિય ગ્રાય નથી, કેમ કે વસ્તુ અતિન્દ્રિય છે, ઇન્દ્રિય ગ્રાય નથી એનો અર્થ વસ્તુ અતિન્દ્રિય છે, અતિન્દ્રિય મહાપદાર્થ. હા, અતિન્દ્રિય મહાપદાર્થ હશે માનો કરો સંતા. જે શુદ્ધાત્મ સ્વરૂપ અતિન્દ્રિય ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયો એમાં નથી, ખરેખર તો દ્રવિન્દ્રિય ને ભાવેન્દ્રિય વસ્તુમાં નથી, અતિન્દ્રિય સ્વરૂપ એમાં ભાવેન્દ્રિય છે. એક એક અંશ એક એક વિષયને જાણે એ ભાવેન્દ્રિય પણ એમાં નથી, એનાથી જણાયો તો નથી પણ એમાં નથી, એમાં નથી માટે એનાથી જણાયો. સમજાણું કઈ પ્રભુ? એને ઘણું કરવાનું છે ભાઈ, એમ એમ બે જાય છે આપણે બાપુ ઘણું કરવાનું બાપાઈ. હા, વસ્તુ સ્વરૂપ અતિન્દ્રિય ઇન્દ્રિયથી જણાય નહીં, એનો અર્થ એ કે દ્રવિન્દ્રિયથી તો જણાય નહીં, ભાવિન્દ્રિયથી જણાય નહીં. આવી છે સાધારણ માણસ માટે આવો રસ્તો હોય કંઈક એવો રસ્તો ખરો નથી, કેમ કે એનો તો ત્યાં પહોંચે એવો રસ્તો હોય કે બીજે જાય એવો રસ્તો હોય, બીજે જાય એટલો પણ બીજે જઈએ એનો રસ્તો કહેવાય, એને એનો કેવો. હા, પેલો છે રાત વ્યવહારથી પ્રમાણે કક્ષો સમાય છે, વિકલ્પથી પ્રમાણે એ હેલો રસ્તો છે. ત્યાં પૂછતા હતા શ્રીમદમાં આ વાત નીચે એની તો બહાર છે પણ એનું ઉપાય સાધન શું, સાધન એમ કે ભક્તિ કરવી એ વાત એ બાપુ એ બધી વાત નથી. હા, દુર્લભ કામ છે આ કરવાનો, વસ્તુ અપૂરો પ્રયત્ન માટે બરાબર સાધારણ પ્રયત્નથી ફળ મળે એવું નથી, કારણ કે સાધન વસ્તુ સાધારણ વસ્તુ જ નથી. અનુભવ છે અતિન્દ્રિય છે, વચન અગમ્ય છે અને સ્વઅનુભવ કેમ છે, એટલે બે માં નકાર કે નથી થયા તે હું છું, ધર્મી એ હું છું એમ જાણે ને માને છે. જે અતિન્દ્રિય સ્વરૂપે બિરાજને શુદ્ધાત્મ સ્વરૂપ વચનને મનને રાગથી અગમ્ય એવું સ્વરૂપ છે તે હું છું. એવું જ્યાં સુધી જીવને જ્ઞાન ન હતું, આવું જ્યાં સુધી જીવને જ્ઞાન અતિન્દ્રિય વસંતિ ગમ્ય સ્વાણુ ભવ ગમ
એવું જ્ઞાન નહોતું નહોતું ત્યાં સુધી તે અજ્ઞાન નિદ્રામાં સૂતો હતો. પરંતુ જયારે તેને પોતાના ઉક્ત પ્રકારના સ્વરૂપનું યથાવત ભાન થયું, ઉક્ત એટલે નિર્વિકલ્પ છે એવું, રૂપી નિર્વિકલ્પ મનના સારાથી પણ જણાય એવું, સમજાવું કાંઈ એ જયારે તેને પોતાના ઉચ્ચ પ્રકારના સ્વરૂપ યથાવત ભાન થયું, જયારે તે વાસ્તવમાં જાગર થયો, જયારે તે ખરેખર જાગ્યો, ઊંઘમાંથી જાગે માટે જાગ્યો, હું છોટ કે છે હમણાં મળ્યા છે એમ કે ઉઠે હોનાના ધણિયા એટલે સૂરજ ઉગ્યો ના પીવા મળ્યા ત્યાં જો ને હોશ હજી ઉડતો નથી કે એની જાગીર જાગીર રાત આવો ચૈતન મૂર્તિ કરવું મહાપરમાત્મા સ્વરૂપે વિરાજમાન કરવું એની સામે જોવું રાગ ને વિકલ્પ ની સામે નજો ભાઈ જે તું છો એ આવો છો એમ કે છે પરમાત્મા તું છો ભાઈ પરમ સ્વરૂપે બિરાજમાન એને જોને કેટલી મુદત ને એમ ન જોવું જોઈએ કેટલી મુદત લાગશે એ મુદત થી તો એને જોયું એટલે મુદત થઈ ગયા સ્વરૂપ નું યથાર્થ ભાન થયું ત્યારે તે વાસ્તવમાં જંગ થયું તેના પરિજ્ઞાન રૂપે પરિણમ્યું તેના વિશેષ જ્ઞાન રૂપે ખાસ એના જ્ઞાન રૂપે ચૈતન્ય સ્વરૂપ છે એના ખાસ જ્ઞાન રૂપે કર્યું આવી કથા ધર્મ બીડી વાર આવું કે મળજ ને બે ભાઈ બે ભાઈ છે તું ઘરે લખ્યું છે જ્ઞાન ભગવાનમાં પહેરવા માટેની યોગ્યતા કે સ્વસંવેદન છે બીજી તાકાત નથી વિકલ્પ ને નિમિત્તમાં કે આત્મા ગણાય સમજાવું કાંઈ જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે ઉપલબ્ધિ ન હોય પ્રાપ્તિ સિદ્ધની ઉપલબ્ધિ કે છે ને આત્માની ઉપલબ્ધિ સિદ્ધમાં કેમ કે છે ભાઈ આત્મ ઉપલબ્ધિ એટલે આત્મા છે એવો સમીપમાં જઈને પ્રાપ્ત થવો પૂરણ એ આત્મ ઉપલબ્ધિ ભગવાન પૂર્ણાનંદ નો નાથ વિતરાગ ની મૂર્તિ પ્રભુ છે એના સમીપમાં એના સમીપમાં જાગે છે સમજાણું એના ઉપલબ્ધિ પોતે પ્રાપ્ત મળવો છે ને એમ કે છે રાગ ને પ્રેમ ને પ્રાપ્ત થાય એમાં આત્મા ક્યાં આવ્યો એ તો આ સૌ છે હે રાગ પુણ્ય દયા દાન વિકલ્પ એ તો સુવિકાર પ્રસન્ન છે એ તો અનાત્મા છે
આત્માની ઉપલબ્ધિ કોને કેવી? સમજાણું કઈ એ અનાત્મા દ્વારા આત્માની ઉપલબ્ધિ થાય? વિતરાગ મારા પહેલો જ શરૂઆતમાં આવો એમ કે છે, પેલું કઈક કરે કહે મનને ફરવાનું માટે પ્રાપ્ત એ વસ્તુ એવી નથી એમ કે સમજાવું કઈ ત્યાં ગયા સુમનભાઈ સુમનભાઈ હા નર્મદા નાથનું આ વાસ્તુ છે કે છે નિવૃત્ત ભગવાન આત્મા એની વાસ્તુમાં દીકરીનું આશરી જરૂર નથી કે સંવેદનથી જ વાતો કરી શકે છે. છે ને અભાવ સ્વરૂપ છે, એ અભાવ સ્વરૂપ પરથી અભાવ સ્વરૂપ પોતે છે ને ભાવ સ્વરૂપ છે. ચિદ ઘન છે, આનંદ ઘન છે, ભાવ સ્વરૂપ છે. ભાવ સ્વરૂપ ને અંદરની નિર્મળ સ્વસંવેદન પર્યાય દ્વારા એ જણાવ્યો છે. સમજાવ કાંઈ અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી કે ઊંઘે છે આ જાગે છે નોડો જ્યારથી તે સિદ્ધાનંદ સ્વરૂપને જ્ઞાનાનંદ સ્વરૂપને સ્વસંવેદન દ્વારા પોતાની જાતની વેદનથી વેદાતો એવું ભગવાન અનુભવે ત્યારથી તે સદા જાગૃત. એ ઊંઘે બાયથી તો એ જાગૃત છે, અહીંયાની બહારથી જાગતો હોય તો એ ઊંઘે છે. કરવાનું તો છે પણ એનું કંઈ સાધન બીજું એમ માગે એને સાથે એકદમ એલએલબી ની વાત એલએલબી નથી ભગવાન પ્રથમ શરૂઆતનો જ આ માર્ગ એ વસ્તુને આવો સહી પણ કરતા મહાન સત્તાનું સન્મુખ થયા વિના વેદન થાય નહીં, વેદન વિના સન્મુખ થાય. એનો અર્થ એ કે સન્મુખ એટલે સતની સન્મુખ થયો, અસતથી વિમુખ થયો. હે માણસે સંન્યાસ દર્શનની કિંમત કરી નહીં એ તો આપણને ખબર ન પડે. એ સંન્યાસ દર્શન આપણને સમજા થઈ માની લો એ તો અશ્વાદમાં આવે છે ને જયચંદ પટેલ છે કે અમુક પરીક્ષા થયા પછી સંકિત છે કે નહીં શંકા ન કરી. હવે શરૂઆત પહેલા દર્શન પાવ વાત થઈ ગઈ છે, હમણાં નથી થઈ ગઈ છે. અશ્વાવ એમ આવે છે પાના લક્ષણ જાગે એમ પાના લક્ષણ જાગે મહારાજ પોતાને વેદનમાં આવ્યું અને આખો પ્રત્યક્ષ ન પડે
તેથી શંકા કરવી કા કેમ છે એમ એમ સમજાવું કઈ એ પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન થયું એ સંકેતની સાથે જ હોય છે હા અવિના ભાવ છે તે સ્વરૂપનો સ્વસ્મિન કરનારને રાગાદીનો વિષય ક્ષય થવાથી ક્વચિત પણ શત્રુ મિત્રની કલ્પના રહેતી નથી કદી કોઈ પણ પ્રકારને કોઈ પણ પ્રકારના શત્રુ મિત્રની વિકલ રહેતો નથી શત્રુ કોણ મિત્ર એ તો જ્ઞાઈ શકે બધા પદાર્થો તો જ્ઞેય છે શત્રુ મિત્રનો ભાગ પાડતો એ તો મિથ્યા પાડતો હે મિથ્યા શ્રદ્ધા ભાગ પાડતો સંજ્ઞા જ્ઞાનમાં એ ભાગ પડતા એ જ્ઞેય છે કચિત પણ વ્યવસ્થા રહેતી નથી તે દર્શા પણ કહે છે પચીસમો ક્ષયંતે અત્રેવ રાજાજી તત્વતો માત્ર પ્રશ્નતો બોધાન બોધાત્મનમ મિથતો કંચિન નહી શત્રુ ન પ્રિય ન પ્રિય અહીં જ નહીં કે કેવળ આગળ બીજા જન્મ અહીં છે એમ કે ધર્મ ખાય આય ને પછી એનો ફળ આવે ભવિષ્યમાં એમ નહીં એમ અહીં નહીં કે કેવળ આગળ બીજા જન્મમાં પરંતુ આ જ જન્મમાં હા એટલે કે પૂરણ થઈ ભલે અમુક વખતે થાવ પણ જેટલો સ્વસ્થનો આશ્રય લીધો છે એટલો તો રાગનો ક્ષય કહેવામાં આવે છે સમજાવું કઈ આ જન્મમાં કોણ કઈ પામે છે કે રાગાદી રાગ જેની આદિમાં છે રાગ દ્વેષ વિષય વાસના બધાથી એકત્ર બુદ્ધિ તૂટી જાય છે આ શું કરતા તે ક્ષીણ થાય છે તત્વ તો પરમાર્થપણે મને દેખતા અનુભવ થાય ભગવાન આત્મા શુદ્ધ થઈ તમને અનુસરીને વેદતા અનુભવતા રાગાદીનો ક્ષય થઈ જાય છે શ્રીયંતિ આ તો કીધું ક્ષય થઈ જાય જાઓ જોયું ઉપસમ થઈ જાય એમાં ક્રિયંતિ હા જોરે શ્રીયંતિ છે ને એનો નાશવાનો છે શ્રીયંતિનો નાશવાનો ચિંતા નથી એ ક્ષીણ થાય છે મને અનુભવતા કેવા મને કેવો હું કેવા મને અનુભવતા રાગાદીનો નાશ થાય બુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપ એવા મને મુખ્ય ગુણ લીધો ને જ્ઞાન સ્વરૂપ બુદ્ધાત્મા બુદ્ધાત્મા જ્ઞાનથી આત્મા એવું જે બુદ્ધાત્મા યથાવત આપવાનો અનુભવ કરતા રાગાદી ક્ષીણ થાય છે બરાબર એ કારણ કે ન કોઈ મારો શત્રુ છે ન કોઈ મારો પ્રિય મિત્ર છે આ કારણે
શુદ્ધ ચૈતન સ્વરૂપનું વેદન થતા અનુભવમાં આવતા કેટલા પ્રકારની ભૂમિકા પ્રમાણે રાજવિષ્ણુ થઈ થાય છે. તેથી મને કોઈ શત્રુન મિત્ર છે નહીં સંભાવ છે એમ કહે છે. પરમાર વચ્ચે